કોણ કહે છે કે આપણે વાંજ્યા છીએ, હું કહું ને તમે સાંભળો. અરે આજ લાસાને લક્ષ્મી રે બને મારી દીકરી રે, તમારી વાત સત્ય છે કે દીકરી એક પંખી નો માળો કહેવાય, આજ પિયર તો કાલે સાસરે, માટે બાડો બોબડો કે લુલો લંગડો, એક પુત્ર હોત તમારા નાત વાંજ્યા મેળા નો મારો. હા સતી, માટે મને વનમાં જવાની રજા આપો. અરે મારા નાથ, તમારે વનમાં જવું હોય તો કોઈ મારી ના નથી, પણ આપણી દીકરી સગુણા લગ્નને ઉંમરલાયક થઈ ગઈ છે તો એમના ઘડિયા લગ્ન લઈ સારો રાજગોતી સારો રાજવી ગોતી એના લગ્ન કરી પછી તમે સીધા આવો. ભલે સતી. અરે પ્રધાનજી, રાજમાતા ગોદેવને બોલાવો. અરે આજ વરદાન એ બોલાવે ગોરદેવ આવજો રે, ક્યાં જવું અને ક્યાં ના જવું મહારાજ? હા પંડિત. એવા દેશ
ठाकुर देव तिंग करना राजा पटियार तेमनी साथे चौद चौद वर्ष त्या मुखना बोला अरे गुरुदेव विश्वेश्वर से तलवार निधारे वेर चाले छे भले तमे रस्तो कदापि न लेत भले महाराज जय तमारी आज रो के लगे दुश्मन नो मेहमान आज अपना आंगणे मेहमान गती करवा मांगतो जे खाई छे तो गढ़ना कांगरे ते एवा चौकी फेरा करो के मारी रजा सिवाय अंदर माणस बहार नहीं बहार नो माणस अंदर नहीं मारी रजा सिवाय चकलू पण भगवू नो जे बाबू तमे गदी ऊपर विराजमान थाओ आज गढ़ने कांगरे एवा चौकी फेरा करो अंदर नो माणा अंदर नहीं बहार नो माणा बहार नहीं चकलू पण भरकवा नो जाओ वाह भरे वादड़ भरे जनो दी माठो होई आपणा राज मां आवे बाबू अपना राजमा कोना दी सीख ना खवाय नंगर सेडा खरी जाए बाबू ऊंची दियो नंगर सेडा खरी जाए
હલો Thank you.
हाँ बहुत हाँ ठाकी क्यों देश फेरो प्रदेश फेरो क्या सारो राज होए क्या सारा राज भी न होए क्या सारा राज भी होए क्या सारो राज न होए तो चाल सामे कोई नगर दिखाई छे कोना काठे बनिहारी पानी भरी रही छे तो चाल तेमने जिन पूछो क्या क्यों नगर छे अने कौन है ना राजा छे पादर ने बनिहारी पूछो मारी बेन दो के अरे नागर ने कौन जनो राज वे
ઘણે રાજા રાજ કરે હા ઘણા અફસોસ ની વાત છે કે મહારાજે કીધું પંડિત દેશ દાદો પરદેશ સાજો એક પિંગલગઢ ન જતા તો તાર રાજ ની અંદર જવા દે જવા બેન સગુણા ના ભાગ્ય રાજમાં કોઈ હાજર રાજમાં પ્રધાનજી હાજર ફાઈ ડાયરામાં ચા આવી ગયો છે કોઈ પણ ને પીવો હોય તો મિત્રો ઓલી બાજુ રાખેલ છે કાઉન્ટર ચા પાણી પીવજો રાજમાં કોઈ હાજર રાજમાં પ્રધાન બાપુ હાજર એવું હે અરે પ્રધાનજી તમારા મહારાજને કહો કે કોઈ ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે ઈ બધું ફસી પેલા તમે ગારા વારા પગલે નવા રાજની બાયણે વઈ જાવ અમારે અહીંયા પોતા કરે એવું કોઈ હે કેમણા ગયા બધાય બધાય ગયા બસ તાય હારવા પક્તાણ હારી રાખી પક્તાણ જોઈ ને જે અંદર આવો તો ખાંભ્યું જ છે ખાંભ્યું ખોડી દીધી અમે બાપુને કે કોઈ ગોરદાદા અંદર આવે રજા માંગે છે ગોરદાદા હા લે હવે બધા ગોરદાદા ક્યાંથી આવ્યા ઈ તો વાત છે દાદા તો અમે બે જ છે એવું હે લા એમ નહીં ગોર મહારાજ આવ્યા છે બાપુનું કામ છે ગોર બાપા છો તઈ હાસુ કા તે ખોટું લાગે થન તમે જનાઈ બતાવો તો આ રે એમ તઈ ગોરાણી માં શું કરે એને શું વાંધો હોય હારું ભાઈ એ બિચારી ક્યાં આઈ છે અટાણે એમ આ કોકના માંગીન સસમાં બઠાવા લાગે ત્યાં બીજું શું હોય એમ તઈ પામણને માંગવા સિવાય ધતો શું હોય બીજો કે હા હરામ નું જડે ત્યાં સુધી બીજું ગોતાય નહીં ત્યાં સુધી ઘરે સુલો નો હરગાવી આમાં એવું હોય ભાઈ બાપુ ને કે આ તાજા પલે થયો થાકી બહુ ગયો બાબુ જાગે ને એવો અત્યારે કેમ સવારે 9 વાગે ઈ કેમ 9 વાગે જાગે બાબુ કાલ યુદ્ધ માં ગયા તા એટલે બાપુ ગયા તા બાપુ ઈ ગયા તા હું ઈ ગયો તો તું ઈ ગયો તો હા કેવી બબાટી બોલી બબાટી હારી બોલી તો હું વાહે હતો બાપુ શેખ નથી બાપુ તો છે છે ને તો વાંધો નહીં તો હું બાપુ ની વાહે વાહે જતો એવો હતો આમ જો ભાઈ તું બાપુ ને કે કે અંદર આવવાની રજા આપે મારા કામ છે શું મારા કઈ માસીન દીકરા છે તે બાપુ અંદર આવવાની રજા આપે એમ હા બાપુ ને કે એટલે કયો કા મારે થાય છે મોડું પાછું મોડું થાય છે બીજે એક જગ્યાએ લગ્ન માં જવાનું એમ હા તમ સાઈડ માં ઊભા રહ્યો હલોન ભાઈ ક્યાં અહીંયા ઊભા રહે અહીંયા ઊભા રહે ભાઈક માં હોય તો વારો આવશે એવું કેમ ભાઈ આ બધા હવાર ના ટીપે જ એક નો વારો આવ્યો નથી તો ખરા કઈ થાહે વરી એમ તો અંદાજો ને જજી ખમા અરે બોલો પ્રધાનજી બાપુ કોઈ ગોર બાપા અંદર આવવાની રજા માંગે આ પ્રધાનજી તો ગોરદેવ ને કહો કે રાજના છોકરા તો ખડિયા રાજના હોય તો રાજી ખુશી થી અંદર આવવાની રજા આપો અને રખડિયા હોય તો રવાના કરો જો બાપુ નો હુકમ ગોર બાપા આવી ગયો ભાઈ અંદર રાજના સો કે ઉકેડા ભંગડવા એટલે આયલો આયો હું હાંભરી ગયો ડેલિયો હો હો એમ તો નિરાતે આયલાવા બાપુ છે બહુ ગરમ સકડી પર હુતા મહારાજ ને ભદેવ ના પ્રણામ અરે પ્રણામ ગુરુદેવ આપ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો હા મહારાજ પોકણગઢ થી આવું છું ને આપણા રાજ્ય સુધી આવ્યો છો મહારાજ હા ગુરુદેવ આજ મારા રાજ્ય સુધી આવવાનું કારણ હા મહારાજ પોકણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છો મહારાજ અરે ગુરુદેવ આ તમે શું બોલો છો ને તમને કોઈ વાહન નથી કારણ કે પોકણગઢના રાજા અજમલ સાથે મારે 20-20 રૂપિયા વેર અને 14-14 રૂપિયા મુકના બોલા તલવારની ધારે ચાલે છે માટે શ્રીફળ તો કદાચ આપી શકાવા મને આવે નહીં મહારાજ આવીએ છોડી દો વેર જર ભૂલીના શ્રીફળનો સ્વીકાર કરો મહારાજ નહીં પંડિતજી આવી ખોટીઓ તમે લઈ દો અરે બધાજી આ ગુરુદેવને સ્થાનમાં સમજાવો ન સમજતા ધક્કા મારીને બહાર કાઢો બહેણે ની કરે ડખા હોય ધોઈડા હો હો પૂછ્યું ભાઈ અમે હા હરામી ના ભેટ ના થઈ હો મને હવે ખબર પડી તો તો હોયો ન ગયો કા દુદા ભાઈ માથે જ પાછા વરી ગયા હોત આવા હોય અમને કે ખબર હતી હા તો હવે બાપુ ને કે એક વાર અંદર આવવા દે માને જાય તો ભલે નકર પછી હા સેટે થઈ સીધા બાપુ નું તમારે શું કામ છે બાપુ નું કામ છે શું કામ હે લા ભાઈ કામ હોય તો આવ્યો હોય બાપુ ઉપરણી ગયા હો બાપુ દીકરો એક નથી એક દીકરો હે હા તો બસ બાપુ ને કે ગુરુદેવ શ્રીફળ લઈને આવ્યા છે શ્રીફળ હા તો અમારા હાટુ શ્રીફળ નો લેતા તો બાકી હો નહીં લે વેલો નો કહેવાય તો બાકી છો ને આપડા પાસે ઘણા ગડગડિયા છે તો આપડા માટે ગડગડી ગોતતા હો જી જો લીલુ તો અહીં કોઈ ન દે રાજમાં જો ને કેવી સરખાઈ છે તો ગડગડી તો દેશે ને આ ઈ થઈ જાય કઈ ભરે
હાસુકા લે આવશો તેતે ખોટુકા લાગે મને ભરોહો ન આવે ના ના તારા બાપ ના આમ લે પરબારો બાપ મારો છે હે એમ નહીં એટલે ખોટો થોડું બોલું એમ ભરોતો નથી તો મનાવી તો દઉં હો તો જા જા પણ શીખમાં ભાગ થાય ઈ તો પછી આપણે સમજી લેહો હાસુકા તો એમ ને હું એમ એમ ના હું તો આ ગોર બાપન ભરોહો કરાય નહીં પણ કરવા તો દે એક વાર કીધું ને કે તમારા મહારાજા સાથે મારે વિશ્વ અને ચૌદ ચૌદ મુગના બોલા આજે તમે ભૂદેવ ના સંતાન છો એટલે તમને મારતો નથી નહીતર મારી શિહોરી તલવાર થી તમારા ધરતી મસ્તક જુદા કરી અને મારા ગધે ને કાંગરે કાંગરે લટકાડું હા મહારાજ આવી છોડી દો પણ હજી તમને હું વિનવું છું કે મહારાજ આ શ્રીફળનો સ્વીકાર કરી લ્યો નહીં વંડીજી આવી ખોટી વાત મેં લીધી અને જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થાવ હા મહારાજ જો શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો રાજા અજમલને થશે કે પટિયાર ડલી ગયો મહારાજ એટલું જ નહીં મહારાજ તેમ છતાં શ્રીફળનો સ્વીકાર ન કરો તો ભૂદેવ એના દેહ નો ત્યાગ કરશે બ્રહ્મત્યનો પાપ તમારી પિંગલગઢ નગરી ને લાગશે મહારાજ અરે નહીં નહીં પંડિતજી અરે પ્રધાનજી રાજમાંથી બધા પ્રતાપને બોલાવો બાપુ આ તમે શું કરી નાખ્યું રાજા કાલો કેરોસન ની દુકાન ગોર બાપા હા ભાઈ તમારે બ્રહ્મત્યા કરવી છે કેને કીધું કલાક લગાડવું છે વાહ એસે અમારો ભાઈ ગોરાણી માં ગોરાણી માં રાંડી જાય ભાઈ એટલે એ ભાઈ બ્રહ્મત્યા કરવી તો કરી નાખો એ અમારો કામ નહીં અમે આનાથી બેઈ ભાઈ એમ બાપુ ને બોલાવો એટલે મે છૂટા થાય મને બીક બહુ લાગે એક બાજુ વજો પથુ ભા આવે ઈ તો વર યાથી ખરા આજે પ્રધાન બોલાવે વર્તવ્યા આવે જો રે સ્વીકાર કરવાનો છે તમે શું બોલી રહ્યા છો એનું તમને કોઈ ભાન નથી કારણ કે પોકરણ ઘટના રાજા અજમલ સાથે 14 વર્ષના મુખના બોલા એટલું નહીં 20-20 વર્ષોથી તલવારની ધારે વેર ચાલે છે માટે શ્રીફળ તો કદાપી સ્વીકારવા મને આવે હા બેટા બતાવ આ શ્રીફળનો સ્વીકાર ને કરો પોકરણ ઘટના રાજા અજમલ ને થશે કે મઢિયાર કાયર છે ને ડરી ગયો એટલું નહીં પુરાણી ગોદેવાય હાથમાં દે કરશે બ્રહ્મત્યાનો પાપ આવડે વિંગલગઢ નગરીને લાગશે અરે વિદાશ્રી જય તમારી આજ્ઞા મારો ભાઈ હમેથી આવ્યું ઝીલી લે ને કેટલાય આટા મારે ભાઈ અરે પ્રધાનજી હા બોલો બોલો આ બાપુ પોઈતે ને હા જી છે યા બાપુ નો પરતા તો બાપુ ને કેયા તમારો દીકરો ગમી ગયો હાસુ ગયો તે ખોટો કાકા ઉપાડો હાલો એમ નહીં કઈ બાપુ ને કે તમારો દીકરો ગમી ગયો અને તેલું કરી દઉં કે પછી એવું કરું હે હો તો બાપુ ને પૂછવું પડે પૂછી લે ને મારો ભાઈ અંદાધો ને જજી ખમા અરે બોલો વરધાનજી બાપુ આપણો દીકરો ગમી ગયો કેટલામાં દેવાનો અરે વરધાનજી
ગોરધણે કહો કે લીલો ઋષિ પર જલાવી દે ગોર બાપા બોલો ભાઈ લીંબુ સુધારીને પાઈ દો કેમ થયું બાપુ કે લા લીંબુ ને નારિયેલ જલાવવાની વાત છે આપણે એમ તો નારિયેલ જલાવી દો હા હા આજ લીલો બાપુ હવે કઈ કામ હોય તો કયો નકર રવાના કરી દે અરે વરધાનજી તો ગોરદેવ ને કહો કે સાથે સાથે લગ્ન ના મુહૂર્ત પણ જોતા જાય ગોર બાપા હા લગ્ન ના મુહૂર્ત જોતા જાવ વિઘન વગર ના તમને વિઘન નડે અમને ન નડે પણ પાડોશી ને નડે એવું હે Oh,
અરે પ્રધાન જી પૂનમ કથા બતાપરાય સોમવાર કથા બેન સગુણા લગ્ન ના મુહૂર્ત બહુ સારા આવ્યા છે અરે ગુરુદેવ લગ્ન ના મુહૂર્ત સારા આવ્યો હોય તો સાથે સાથે દેવી દેવતાને કંકોત્રી પણ લખતા જાઓ કેસર જાણે ને લગ્ન મેરે સાથે સાથે માંડવડે પણ નાખતા જાવ ગુરુદેવ હે માંડવડે ઉતારાની વ્યવસ્થા રાખે નહીં તો લીલા તોરણે જાન પાસી જશે ભલે મહારાજ ગુરુ બાપા બોલો ભાઈ અમારા બે તન નો ઉતારો નખો રાખ નખો રાખો જ છે અરે પ્રધાન ગુરુદેવ ઘણા સમય થી ગયા છે હજુ પણ આવે ને એમની તપાસ કરો હા મહારાજ ગુરુદેવ સામેથી આવતા જ દેખાય મહારાજ ને ભૂદેવ ના પ્રણામ અરે પ્રણામ ગુરુદેવ આવતા પહેલા મને કહો કે આપની દીકરી સગુણા તેમના શ્રીફળ કે જે મંજલાવીને આવ્યા છો પંડે હા મહારાજ પિંગલગઢ નગરી ત્યાંના રાજા પટિયાર એમના પુત્ર પ્રતાપ સાથે હું સગણાવીનું શ્રીફળજી લઈ આવ્યો છું મહારાજ અરે ગુરુદેવ ઘણો અફસોસ છે ગુરુદેવ જતા પહેલા મેં તમને ના પાડી હતી કે જેસ્ટ આજો પરદેશ જાજો અરે ગુરુદેવ તમે એક પિંગલગઢ જતા
રસ્તો તમે શા માટે લીધો પંડિત? હા મહારાજ, વિધાતાના લેખ લખેલ ક્યારેય મિથ્યા થતા નથી મહારાજ, માટે જેવા સગુણા બેનના ભાગ્ય મહારાજ. હા ગોદેવ, જેવા બેન સગુણાના ભાગ્ય મારે તમે કહો કે જાન કે દેવાની. હા મહારાજ, શનિ રવિ ને સોમ આજથી કરી સાતમા દિવસે જાન આવવાની છે મહારાજ, પણ ત્યારે કેવું રહ્યું છે કે ઉતારામાં કાંઈ ખામી ન હોય, નહીતર રેલાતોને જાન પાસી જશે મહારાજ. હા ગોદેવ, અરે પ્રધાનજી ઉતારાની તૈયારી કરો. હા મહારાજ, ઉતારાની તૈયારી. હાલો ભાઈ, હમણાં જાન આવશે. હાલો સાંજ એ પડી રે દાણે મારી લાડો બાબો શેનો રોવે લે સસમાન બસમાન ભારે તમે તો. ભાઈ જય શ્રી કૃષ્ણ, જય શ્રી તમે આવ્યા. હવે કોઈ બાકી છે કે આવી ગયા? ખોટું આવી ગયું. ઓહો, તમે ખોટા ગયેલા જ છો, બગી ખોટવાય જેમાં શું ભાઈ. હાલો બંડોપદે કન્યા પધરાઓ સવદાન. એ મારા બેની આવે છે કેવડી ની કેવડો જો
એને અપેશિયલ ગાંડા છે મુઆ અરે આને કોઈ નો આજવે આને વેવણ ગોઈંદરામપુરી નવાઈ અરે બેન ગોઈંદરામ હું હાકરેથી બાંધીને આવી તોય નો દિયો આને મુઆ હાર ના કહું છોડીને આવતા રહી આઈ છે એ કુવામાં હોય તો અવેલામાં આવે મરી ગયાનો ધાનવો દાજી ગયો હે એ આના બાડુડીના બારે હરખા આ સસુદરના સોય હરખા મરી ગયાનો ધાનવો દાજી ગયો એ મુઆનો એ જરા આને જો એ કદો કોઈરો કડે તો હારું એ તમને કહી રે અમાર હાટાનો તમને તો સી કહી રે અમને હું કામ ને કહી રે અમે તો લોકડી વાય થી હતા ને મ સીડી આપડી ગઈ હાલો હાલો તમે બાજોમાં આ ઘર મેરે નખા કરો માં ભગો દાદા અમે તો વા બેઠા તા વાડીએ તો કે અમાર રાજ બાપુ ની જાન જાય છે તમે જાન માં આવલો ને હાલો એવું કીધું તું એટલે અમે કીધું હાલો વિવો માં જાય એ ગોરદેવ આવ ખોટાલી ને મો એનું માંગુ નથી એને એમ કે ગોરદેવ પાસે માર માંગુ કરાવી લાવ ના ના ગોરદેવ મો હે એ માજી એ માજી એમ કયો માર અમે એનું ગોઠવી દેહુ ગોરદેવ માજી નથી 16 વર્ષ ની સુંદરી હો અરે વાહ સુંદરી વાહ તે ભાત લઈને આવજે અમારી વાડી હે બારે કે હાલો ને મને તો લાગે તમે રંડાણા હો એ તમારી માં છોકરો મને ઓપીન ગયો એને એ ભાઈ તમે આ બધું ઘરે કરજો ડખા અમને જમવાનું આ શું ફોટા પાડવા ભેગું લેવા લાગો એ હું આવતા ભેગું ખાવું ખાવું કરો વેવાડતા ના અને ખાવા નથી દેતા મહિનો દીના ભૂખા મોય વેવાય ના તો તમાર રાજ માં હું કઈ ખાવાન નથી કેટલું એ મરી ગયા ખાઈ નઈ મટન ને એવું ખાવા જોઈએ મરી ગયા તમારા બાપ ના કારજા ખાઈ લે હે માં તો એના પેત્રા માં ઉસિયા રોન નો ઘડી દીએ લે હાલો ભાઈ અમારે આઈસ્ક્રીમ મચવાય ગયું છે રામમંડળ ની અંદર રામદેવજીના મહારાજ રામદેવજી મહારાજ નું મંદિર બને છે તો આ બાજુ થી અમારા મંડળ વાળા ભાઈઓ ઝોલી લઈને આવશે જે કોઈ ભાઈ ને 5-10 રૂપિયા કે 20 રૂપિયા જે કઈ આપવું હોય તેમાં આપી દેજો સગુણા બેન એક પણ મંગળ ખાલી ન જાવું જોઈએ હાલો અને પડકારે પડકારે મને બોલાવજો અધરાત કરજો મારો બાપલિયો અધરાત કરજો કે મારા મંડળ ના માણસો આવીને લઈ જશે ભાઈ હે પેલા રે પેલા મંગળે ભાઈ આ બાજુ એક 10 રૂપિયા રામભરત સગુણાબેન નાદગણામ આવે છે હા 25 રૂપિયા આ બાજુ એક 25 રૂપિયા રામભરત સગુણાબેન નાદગણામ આવે છે હેલો કોઈ નો કીટે ડોની અપની એક મોરી મેરે સપનો કો ચુરાયા સારી રાત ભલે બગિયા તેરી ડોરી તુને નીંદી
રામદેવ સુપર ગ્રુપ તરફથી 500 રૂપિયા સુગણાબેનના હાથગણામાં આવે છે. રામદેવ સુપર ગ્રુપ તરફથી ઇનામી ડ્રો આજથી શરૂ કરેલ છે. જે લોકો ટિકિટ લેવા ઈચ્છતા હોય તે આયોજકને મળે. આયોજક રણછોડભાઈ પરમાર, હરેશભાઈ ગોદાણી. જાહેરાત આપવામાં આવે છે ભાઈ. હાલો દૂધ લ્યો ભાઈ, બાબો રોવે છે ભાઈ, દૂધ આપો. 150 રૂપિયા રામભરોસે સગવડ.